अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। आज आप माउस विषे जो मांगी छे। डेस्कटॉप कम्प्यूटर जो तमारी पासे हो तो डेस्कटॉप कम्प्यूटर नी अंदर आ रीतनु आपणे माउस वापरीए छे अने ए खास करीने स्क्रीननी ऊपर तमारो जे आ एरो छे ए एरो ने फेरववा माटे अने अलग अलग वस्तु सिलेक्ट करवा माटे वपराय छे। अलग अलग कम्प्यूटरमां अलग अलग टाइपना माउस होय छे। जेम के डेस्कटॉप कम्प्यूटर जो तमारी पासे होय तो आ रीतनुं माउस होय छे अने जो तमारी पासे लैपटॉप कम्प्यूटर के नोटबुक कम्प्यूटर होय तो एनी अंदर आ रीतना टच पेड आवे छे। हवे आ टच पेड केवी रीते वापरवुं ए पण आपणे जोवानुं छे। पण हवे टच पेडनी अंदर आपणे खास करीने आ रीते आंगळी द्वारा एने टच करी अने वापरवानुं होय छे। अने जो टेब्लेट कम्प्यूटर होय तो टेब्लेट कम्प्यूटरनी अंदर डायरेक्टली एनी स्क्रीननी उपर ज आपणे आ रीते आंगळीથી ડાયરેક્ટલી એને વાપરી શકીએ છીએ। તો આ ત્રણ અલગ અલગ રીત છે અને આપણે એમાંની એક એક રીત જોવા માંગીએ છીએ કે જે ડેસ્કટોપનું માઉસ છે એ આપણે કઈ રીતે વાપરીશું, એ જ રીતે આપણે લેપટોપનું આ જે ટચ પેડ છે એ કઈ રીતે વાપરીશું, ટેબ્લેટ છે એની ટચ સ્ક્રીન છે એ કઈ રીતે વાપરીશું એ આ વિડીયોની અંદર આપણે જોવા માંગીએ છીએ। તો પહેલાં આપણે ડેસ્કટોપનું માઉસ કઈ રીતે વાપરવું એ જોઈએ અને ત્યાર પછી આપણે ટચ પેડ વિશે જોઈએ। માઉસને બરોબર યુઝ કરવા માટે યાદ રાખવું જરૂરી છે કે માઉસ માઉસ પેડની ઉપર આ રીતે હોવું જોઈએ। જો તમારું માઉસ પેડ આ રીતના કે આ રીતના થઈ જશે તો તમે એને બરોબર વાપરી નહીં શકો અને તમે જ્યારે પણ એક વાપરવા જશો, જો હું અત્યારે આ એક એરો છે મારે અહીંયાથી આ જગ્યાએ લઈ જવો છે તો જો હું આમ ખસેડીશ તો શું થશે, તો કે એ એરો ઊંધો ખસી રહ્યો છે અને બરોબર વર્ક નહીં કરે। એટલે મારે યાદ રાખવાનું છે કે મારું જે માઉસ છે એ મારે આમ આમ નથી ફેરવવાનું, આમ આ રીતના ગોળ નથી ફેરવવાનું, પણ આપણે અહીંયાથી નીચેથી આ રીતના આખું ફેરવવાનું છે। એટલે આપણો હાથ આ રીતે રહેશે અને આપણે આખું ને આખું આમ અને આમ ફેરવીશું। આ જે એનો કોણ છે એ એંગલ ચેન્જ ના થવો જોઈએ અને એંગલની સાથે સાથે તમે આખું નાખું માઉસ, જો તમારે માઉસ પોઈન્ટર તમારે આ જગ્યાએથી આ જગ્યાએ લઈ જવું હોય તો તમે આખું ને આખું આમ ખસેડો એટલે તમારું માઉસ પોઈન્ટર તરત જ ખસશે। એ જ રીતે જો તમારે માઉસ પોઈન્ટર પાછું આ બાજુ લાવવું હોય તો તમે આમ લાવો અને આ ઉપર લઈ જવું હોય તો આ રીતે લઈ જાઓ, સાઈડ પર લઈ જવું હોય તો આ રીતે તમે લઈ જાઓ। એટલે આ રીતે આખું માઉસ જે છે આપણે ફેરવવાનું છે અને આપણે આમ ગોળ ગોળ નથી ફેરવવાનું, એ આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે। જો આપણે બીજું એક એ વિચારીએ તો આપણને ખબર પડી શકે કે આપણે જે આ આપણો હાથ છે એ અહીંયાથી આપણે નથી ફેરવવાનો, એટલે આપણે આમ નથી ફેરવવાનો, પણ આપણે કોણીથી ફેરવવાનો છે। એટલે આપણે આખો હાથ આમ આમને આ રીતે ફેરવીશું, આ આપણે બંધ રાખીશું અને આને જ આપણે ફેરવીશું તો આપણું માઉસ જે છે એ એકદમ ઇઝીલી અને સારી રીતે ઉપયોગ એનો તમે કરી શકશો। આ માઉસનું ડાબી બાજુનું બટન છે, આ સ્ક્રોલ બટન છે અને આ જમણી બાજુનું બટન છે। હવે માઉસને જ્યારે આપણે ફેરવીએ ત્યારે માઉસની અંદર આ જે બટન છે એને દબાવીને તરત જ છોડી દઈએ એને ક્લિક કહેવામાં આવે છે અને બે વખત આપણે એક સાથે દબાવીએ આ રીતે એને ડબલ ક્લિક કહેવામાં આવે છે અને માઉસ બટન દબાવી રાખી અને ત્યાર પછી માઉસને ફેરવીએ એને ડ્રેગ કહેવામાં આવે છે। એ જ રીતે આપણે જમણી બાજુનું જે માઉસ બટન છે એ જમણી બાજુના માઉસ બટનને પણ જો આપણે એક વખત ક્લિક કરીએ તો એને ક્લિક કહેવામાં આવે છે અને ડબલ ક્લિક કરવા હોય તો જમણી બાજુને ડબલ ક્લિક કહેવામાં આવે છે અને એ જ રીતે માઉસને દબાવી રાખી અને આમ ફેરવવામાં પણ આવે છે અને એ જ રીતે આ જે સ્ક્રોલ છે એ સ્ક્રોલને પણ તમે આ આંગળીથી આમ ફેરવી શકો છો, એનાથી સ્ક્રોલિંગ થશે અને સ્ક્રોલ બટનને તમે દબાવીને ક્લિક પણ કરી શકો અને એનાથી તમે ડબલ ક્લિક પણ કરી શકો અને એનાથી તમે ડ્રેગ પણ કરી શકો, એટલે જે વચ્ચેનું સ્ક્રોલ બટન છે એ દબાવી રાખી અને આમ લઈને આપણે માઉસ ખસેડીએ એને સ્ક્રોલ ડ્રેગ કહેવામાં આવે છે। તો આ રીતના અલગ અલગ જે 10 ફંક્શન છે આ માઉસથી કરવામાં આવે છે, પણ જેમ આપણે જોયું પ્રમાણે કે જે ક્લિક અને ડબલ ક્લિક છે એ વધારે વપરાય છે અને જ્યારે ક્લિક અને ડબલ ક્લિક શબ્દ વાપરવામાં આવે તો એ આ ડાબી બાજુના બટનને કહેવામાં આવે છે અને ડાબી બાજુનું બટન દબાવી અને તરત છોડી દેવાનું છે। જો તમે થોડી વાર દબાવી રાખશો તો એ વસ્તુ અલગ થઈ જશે અને એટલા માટે દબાવીને તરત જ છોડી દઈએ અને ક્લિક કહેવામાં આવે છે, ડબલ ક્લિક બે વખત એક સાથે દબાવી અને ડબલ ક્લિક કહેવામાં આવે છે અને માઉસ પર દબાવી રાખી અને ધીરે ધીરે આમ ફેરવીએ આંગળી દ્વારા આ રીતે ફેરવી અને માઉસ પોઈન્ટરને ફેરવી શકીએ, એક વખત આ રીતે ક્લિક કરી અને આપણે ક્લિક આપી શકીએ અને બે વખત આ રીતે ટેપ કરી અને આપણે ડબલ ક્લિક આપી શકીએ અને એ જ રીતે બે આંગળી અથવા તો આંગળી અને અંગૂઠા દ્વારા આ રીતે આપણે મિનિમાઇઝ અથવા મેક્સિમાઇઝ વસ્તુને કરી શકીએ।
અને પછી એક ક્લિક આપીએ તો આ રીતે રિસ્ટોર થઈ જશે. અને એ જ રીતે આપણે આ માઉસ પેડની બહારથી લઈ અને આ રીતે આપણે આંગળી કોડ ફેરવીશું તો બધી જે એપ્લિકેશન ચાલુ હશે તે એક પછી એક આપણને દેખાશે. આ થઈ બાબત લેપટોપ વિશે. હવે આપણે ટેબ વિશે જોઈએ તો ટેબની અંદર એક ક્લિક કરવા માટે આ રીતે આપણે ટેપ કરીશું, ડબલ ક્લિક કરવા માટે આવી રીતે બે વાર ફિંગર દબાવીશું અને રાઇટ સાઇડ બટન ક્લિક કરવા માટે આ ફિંગરને દબાવી રાખી થોડી વાર સુધી દબાવી રાખીશું એટલે રાઇટ સાઇડ બટન થશે અને સ્ક્રોલ કરવા માટે આ રીતે આપણે સ્ક્રોલ કરી શકીએ. આમ આપણે ઉપર અને નીચે પણ આ રીતે સ્ક્રોલ કરી શકીએ. આપણે આ રીતે આપણે દબાવી રાખી અને આપણે આ રીતે કરવાથી ડ્રેગ થશે અને આ રીતે આપણે આપણી જે બે આંગળીઓ છે એના દ્વારા વસ્તુને મોટી અથવા નાની કરી શકીએ, મિનિમાઇઝ કરી શકીએ, મેક્સિમાઇઝ કરી શકીએ આ રીતે. અને આ રીતના જે બીજા મેનુસ છે એ લાવી શકીએ, ચાલુ જેટલી એપ્લિકેશન હોય એ બધીને આપણે એ કરવી હોય એને બહારથી લઈ અને આ રીતે આપણે કરી શકીએ. અને એ જ રીતે કોઈ પણ એપ્લિકેશનને બંધ કરી દેવી હોય તો આપણે ઉપરથી આ રીતે આંગળી ફેરવી દઈશું તો એ બંધ થઈ જશે. તો આશા છે કે તમને આ બધી બાબતો ખબર પડી ગઈ હશે. હવે જો તમારી પાસે ટેબ્લેટ કોમ્પ્યુટર કે ટચ સ્ક્રીન કોમ્પ્યુટર હોય તો એનો ઉપયોગ કરીને તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને આ બધી બાબતો બરોબર ખ્યાલ આવી જશે. યે વિડિયો દેખને કે લિયે આભાર. અગર આપ કમ્પ્યુટર કે એકદમ નયે ઓર એડવાન્સ ટોપિક પર વિડિયો દેખના ચાહતે હૈ તો યે વિડિયો કો લાઇક કરકે ચેનલ કો સબસ્ક્રાઇબ કર લે. ચેનલ આગે બઢેગી તભી હમ નયે મુફ્ત વિડિયો અપલોડ કર સકેંગે. આશા હૈ કે આપ લાઇક શેર ઓર સબસ્ક્રાઇબ જરૂર કરેંગે. અગર આપ યે વિડિયો મે ઇસ્તેમાલ હોને વાલી PDF ફાઇલ WhatsApp પર ખરીદના ચાહતે હૈ તો યે લિંક કો દેખે. વિડિયો ડિસ્ક્રિપ્શન મે ભી યે લિંક દી હૈ. ધન્યવાદ.